ભારતીય જનતા પાર્ટીનું એક બહુ પ્રચલિત સૂત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. મારી સમજ એવું કહે છે કે આ સૂત્ર જે છે એની ગંગોત્રી છે આ દેશના અન્નદાતાનું ખેતર. ખેતરમાંથી પસાર થઈ, ગામડામાં થઈ, શહેરમાં આવી, સચિવાલય સુધી પહોંચે છે અને છેલ્લે દિલ્હીના દરબાર સુધી આ સૂત્રની અંદર પડેલી મહિમા પહોંચે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની કરણી અને કથનીમાં ખૂબ મોટો ફરક છે. એ આ દેશના અન્નદાતાઓ છેલ્લા 10 વર્ષથી ખૂબ પરિચિત રીતે એ અનુભવી પણ રહ્યા છે અને ભોગવી રહ્યા છે. મારે વાત એ કરવી છે કે દેશના ખેડૂતોએ અને ખેતીએ ભારતીય જનતા પાર્ટીને દુશ્મન ભાવથી કેમ જોઈ રહી છે. છેલ્લા 3 વર્ષની અંદર સતત ને સતત કૃષિ ઉપર બજેટ ફળવાય છે એ ઘટતું જાય છે. 2020-21ની અંદર 3.78% કુલ બજેટના ખેતી માટે ફળવાણા અને છેલ્લું બજેટ એટલે કે 2023-24માં કુલ બજેટના 2.78% માત્ર ફળવાણા, 1% જેટલો ઘટાડો કર્યો. બીજી બાબત, છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી જે કૃષિ બજેટ આપે છે, જે નાણાં ફાળવે છે, એ નાણાંમાં 5 વર્ષનો સરવાળો કરીને જોઈએ તો 1,00,000 કરોડ રૂપિયા નાણાં વણ વપરાયેલા સરકારની તિજોરીમાં પાછા જમા થયા. એનો મતલબ એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર નાણાં ફાળવવા માટે, ખેડૂતોને રાજી રાખવા માટે તાળીઓ થપથપાવે, ભાષણો કરે, વાહવાહી લૂંટે અને પાછલા દરવાજે વણ વપરાયેલા નાણાં, ખેડૂતોને ભાગમાં આવતા નાણાં એ ન આપીને તિજોરીમાં પાછા જમા કરે છે. આ એક પ્રકારનો ખેડૂતો સાથેનો ઘોર અન્યાય અને અપરાધ છે. ત્રીજી બાબત, OECD એટલે કે ધ ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, આ એક વૈશ્વિક સંસ્થા છે. અનેક પ્રકારના ખેતીને લગતા અભ્યાસો અને રિસર્ચ કરે છે. એમને આપેલા આંકડા મુજબ ભારતના ખેડૂતોને ગયા 2 વર્ષમાં અથવા તો 3-4 વર્ષમાં ભારત સરકારે કૃષિ પેદાશોને જે એક્સપોર્ટ કરવા માટે, નિકાસ કરવા માટે જે પ્રતિબંધ લગાવ્યો અને પ્રતિબંધ લગાવવાથી દેશના અન્નદાતાઓને, ખેડૂતોને એના પોતાની પેદાશના પોષણક્ષમ ભાવ નથી મળ્યા, એ નુકસાનીનો આંકડો 14,00,000 કરોડ રૂપિયા થાય છે. આ મોટો આંકડો આ દેશના ખેડૂતોને વૈભવશાળી પરિસ્થિતિમાં મૂકવા લાયક આંકડો છે. આ દેશના બજેટના 1/2 બજેટ જેટલી રકમ આ દેશના અન્નદાતાઓને નુકસાની ભારતીય જનતા પાર્ટી આપી રહી છે. આ ખૂબ ગંભીર વિષય સાથે આ મૂકવાની અમારી વાત છે અને ખેડૂતોને અને કૃષિ નિષ્ણાંતો પણ આ વાત જાણે છે, પણ ભારતીય જનતા પાર્ટી પાછલા દરવાજે ખેડૂતોની એક મશ્કરી સમાન આવા નિર્ણયો લઈ રહી છે. અને ચોથી બાબત એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં કૃષિ કાનૂન લાવ્યા અને પ્રધાનમંત્રીશ્રીએ પાછળથી અફસોસ કર્યો અને ક્ષમા માગી ત્યારે એમને વાત કરી હતી કે અમે MSP લાવવા માટે એક કમિટી બનાવીએ છીએ અને કમિટી નિર્ણય લે, પછી આપણા દેશની અંદર જે કંઈ પરિસ્થિતિ થાય એના નિર્ણયો લેવાય. આજની તારીખે પ્રધાનમંત્રીશ્રીએ પોતાની આ જે કમિટી બનાવવાની હતી એ કમિટીનું ગઠન પણ કર્યું નથી, એના કોઈ નિર્ણયો પણ નથી લેવાના. સરવાળે વાત એ છે, આવી બાબતોને લઈ ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષની શાસન વ્યવસ્થામાં ખેડૂતોની જે પરિસ્થિતિ નાજુક બની છે, જે પરિસ્થિતિમાં રોજના 30 ખેડૂતો આપઘાત કરે છે, રોજની આવક એની માત્ર 70 રૂપિયા છે અને સામાન્ય રીતે આપણે જોઈએ તો મનરેગાનો રોજનદાર જે કામદાર છે એના કરતાં પણ આ દેશના અન્નદાતાઓની આવક ઓછી કરી નાખી.